નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વિષય ગણિત ગમ્મત એમાં આપણે જોયું છે પ્રકરણ નંબર 13 ગુણાકાર અને ભાગાકારની રીતો. અને આગળના વિડિયોમાં આપણે ગુણાકાર અને ભાગાકારની નવી નવી રીતો શીખ્યા અને ભાગાકાર માટે જે આપણે રૂટિનમાં આપણે વાપરીએ છીએ એવા ભાગાકાર આપણે શીખ્યા. પણ અહીં ઉદાહરણ પ્રમાણે ભાગાકાર કરો એવું અહીં જણાવેલું છે. આ રીતે વધુ વપરાતી નથી, પરંતુ જો આ રીતે પણ આપણે દાખલો ગણીએ તો પણ જવાબ કેવો આવે? સાચો જ આવે. જો પરીક્ષામાં આવી રીતનું ઉદાહરણ આપીને કોઈ પૂછે તો તમારે એ પ્રમાણે ભાગાકાર કરવો પડે. એટલે આજે આપણે નવી રીતના ભાગાકાર શીખીશું. અહીંયા છે કે ઉદાહરણ મુજબ ભાગાકાર કરો. પહેલા અહીંયા 3 ઉદાહરણ દર્શાવેલા છે, એ ઉદાહરણ આપણે શાંતિથી શીખીશું અને સમજીશું અને પછી આપણે દાખલા ગણીશું. તો અહીંયા છે કે 672/21. કેટલા છે? 672/21. હવે આપણે 21 વડે પ્રથમ ભાગ ચલાવીશું કે 21 તરી કેટલા થશે? 63. ધારો કે 6 છે તો એ તો ભાગ ચાલે નહીં, એટલે આપણે બે સંખ્યા લીધી તો 21 તરી 63 થાય. અને 63 લીધા તો અહીંયા એક સંખ્યા વધી, તો અહીંયા નીચે એક શૂન્ય મૂકવાનું અને જેટલા શૂન્ય નીચે મૂક્યા હોય એટલા જ શૂન્ય ઉપર કેટલા ક્યાં મૂકવાના? ભાગફળમાં. એટલે આપણે 3 ની બાજુમાં પણ એક શૂન્ય મૂક્યો. તો જો 21 × 30 કરીએ તો એનો જવાબ આપણને કેટલો મળે? 630. ડાયરેક્ટ તો આપણને આવી રીતની ગણતરી આવડે નહીં, એટલે આપણે શું કરીશું કે જેટલી સંખ્યાથી ભાગ ચાલતો હોય એટલી સંખ્યાથી ભાગ ચલાવીશું અને પાછળ સંખ્યા વધે એટલી પાછળ જેટલી સંખ્યા વધે એટલા શૂન્ય નીચે જવાબમાં અને એટલા શૂન્ય ઉપર ભાગફળમાં મૂકીશું. તો એવી રીતે 21 × 30 એટલે શું થાય? 630. 2 માંથી શૂન્ય જાય તો 2, 7 માંથી 3 જાય તો કેટલા વધ્યા? 4. હવે 21 ના ઘડિયામાં 42 ક્યારે આપણે આવે એની રીતે આપણે ભાગ ચલાવવાના, પરંતુ એ ડાયરેક્ટ લખી દેવાના નહીં, શું કરવાની? વચ્ચે પ્લસ ની નિશાની. તો થશે 21 × 42. કેટલા થશે? 21 × 42. 2 માંથી 2 જાય તો 0 અને 4 માંથી 4 જાય તો 0. હવે 30 + 2 એટલે કેટલા થયા? 32. તો અહીંયા 672/21 નો જવાબ આપણે શું મળ્યો? 32. હવે આવી રીતે આપણે અહીંયા એક નવું ઉદાહરણ જોઈશું કે શું છે? 864/6. હવે આપણે 8 1 ને ધ્યાનમાં લેવાના, એ વડે ભાગ ચલાવવાનો. તો 6 × 1 = 6, પાછળ અહીંયા 6 અને 4 બે સંખ્યા વધી, તો અહીંયા 2 શૂન્ય મૂક્યા અને ઉપર ભાગફળમાં પણ કેટલા? 1 ની બાજુમાં 2 શૂન્ય મૂક્યા, એટલે 6 × 100 હોય તો કેટલા થાય? 600. 4 માંથી 0 જાય તો 4, 6 માંથી 0 જાય તો 6 અને 8 માંથી 6 જાય તો 2. હવે અહીંયા વચ્ચે શું કરી? પ્લસ ની નિશાની. હવે આપણે ફરી જોવાનું, તો 6 ના ઘડિયામાં 2 આવે નહીં, એટલે આપણે 2 સંખ્યાને ધ્યાનમાં લઈશું. 26. 4 આપણે ધ્યાનમાં લેવાના નહીં. તો 6 × 1 = 6, 6 × 2 = 12, 6 × 3 = 18, 6 × 4 = 24 અને 6 × 5 = 30. તો 30 વડે તો ભાગ ચાલે નહીં, તો 6 × 4 = 24. પાછળ એક સંખ્યા વધી, તો નીચે 1 શૂન્ય અને ઉપર 1 શૂન્ય, એટલે 6 × 40 = 240 થાય. બાદ બાકી કરીશું. 4 માંથી 0 જાય તો 4, 6 માંથી 4 જાય તો 2. ફરી ઉપર પ્લસ ની નિશાની. હવે 6 ના ઘડિયામાં 24 ક્યારે આવે? તો કે 6 × 6 = 24 અને શેષ કેટલી આવી? 0 0. હવે ભાગફળમાં જે છે એ બધાનો આપણે શું કરવાનો? સરવાળો. તો 100 + 40 + 4 = કેટલા થાય? 144. જે શું છે આપણો જવાબ. એવી રીતે આપણે જોઈએ ઉદાહરણ નંબર 3
કે એક સંખ્યાને ધ્યાનમાં લઈએ એટલે 9 તો 8 એકા 8 પાછળ 3 સંખ્યા છે તો નીચે જવાબમાં 3 શૂન્ય અને ઉપર ભાગફળમાં પણ 3 શૂન્ય બાદબાકી કરીએ તો કેટલો જવાબ મળે 1872 ઉપર પ્લસની નિશાની ફરી 8 નો ભર્યો બોલે એક સંખ્યા તો ભાગ ચાલશે નહીં બે સંખ્યા ધ્યાનમાં લઈશું 8 એકા 8 8 2 16 8 2 16 મૂક્યા પાછળ બે સંખ્યા જવાબમાં બે શૂન્ય અને ભાગફળમાં પણ બે શૂન્ય જવાબ આવ્યો 200 ને જવાબ આવ્યો 200 ને 72 આ બંનેની બાદબાકી કરતા કેટલો જવાબ આવ્યો 200 ને 72 ફરી પ્લસની નિશાની બે વડે ભાગ ચાલશે નહીં બે સંખ્યા ધ્યાનમાં લઈએ 8 તરી 24 પાછળ એક સંખ્યા વધી નીચે એક શૂન્ય ભાગફળમાં પણ એક શૂન્ય તો 8 ગુણ્યા 30 બરાબર 240 ફરી બાદબાકી કરવાની 2 માંથી શૂન્ય જાય તો 2 7 માંથી 4 જાય તો 3 અને 2 માંથી 2 જાય તો શૂન્ય તો અહીંયા હવે ફરી પ્લસની નિશાની અને 32 ક્યારે આવ્યો 8 ના ભાગ્યામાં 8 6 32 હવે 1000 પ્લસ 200 પ્લસ 30 પ્લસ 4 આ બધાનો સરવાળો શું થાય 1234 જે શું આવ્યો આપણો જવાબ તો આજે આપણે આ રીતના ભાગાકાર ગણીશું તો અહીંયા જોઈએ કે 6 તો આ 3 વડે 6 નો ભાગ ચાલશે નહીં તો આપણે બે સંખ્યા ધ્યાનમાં લઈશું તો બે સંખ્યા ધ્યાનમાં લીધી હવે આપણે શું બોલીશું ગણ્યો કે 6 એકા 6 6 2 12 છ તરી 18 છ ચોક 24 છ પંચા 30 છાયા 36 પણ જો 6 ને 6 વડે ગુણીએ તો 36 આવે જે આ સંખ્યા કરતા કેવા છે મોટા જેથી આપણે લઈ શકીએ ને તો એના આગળનું લેવાનું તો કે 6 પંચા 30 શું આવ્યું 6 પંચા 30 પાછળ કેટલી સંખ્યા વધી 1 એની નીચે શું મૂકવાનું શૂન્ય ભાગફળમાં આપણે નીચે જવાબમાં જેટલી શૂન્ય મૂકીએ એટલી ભાગફળમાં મૂકવાની તો અહીંયા પણ એક શૂન્ય મૂકવાની ચલો કરીએ બાદબાકી 8 માંથી શૂન્ય જાય તો 8 4 માંથી શૂન્ય જાય તો 4 હવે શું કરવાનું પ્લસની નિશાની ભાગફળમાં મૂકી દેવાની ફરી આપણે 6 નો ભર્યો બોલીશું કે 6 એકા 6 છ દૂ બાર છ તરી 18 છ ચોક 24 છ પંચા 30 છ 36 છ સિત્તા 42 છ ઇઠા 48 તો છ ઇઠા કેટલા થશે 48 એના વડે આપણે ભાગ ચાલશે તો શેષમાં શું આવશે શૂન્ય શૂન્ય શું આવશે શૂન્ય શૂન્ય તો અહીંયા ભાગફળમાં આવ્યા 50 પ્લસ 8 બરાબર 58 શું જવાબ આવ્યો 50 પ્લસ 8 બરાબર 58 જવાબ આવ્યો એવી રીતે આપણે આગળનો દાખલો ભણીશું તો 4 ને અને આગળની એક સંખ્યાને ધ્યાનમાં લઈએ તો ભાગ ચાલશે કે 4 એકા 4 તો અહીંયા લખીશું 4 એકા 4 7 માંથી 4 જાય તો કેટલા વધે 3 પણ એની પહેલા આપણે શું ધ્યાનમાં લેવાનું કે બે સંખ્યા છે તો અહીંયા નીચે જવાબમાં બે શૂન્ય અને ભાગફળમાં પણ બે શૂન્ય મૂકવાની ચાલો કરીએ બાદબાકી 2 9 7 માંથી 4 જાય તો 3 અહીંયા ભાગફળમાં શું કરવાનું પ્લસ ની નિશાની હવે આપણે ફરીથી 4 ને ધ્યાનમાં લઈને ભાગ ચલાવીશું તો અહીંયા 3 છે એના માટે 4 વડે ભાગ ચાલે નહીં તો બે સંખ્યા ધ્યાનમાં લઈશું ફરી 4 નો ઘડિયો બોલીએ ચાલો 4 એકા 4 4 2 8 4 તરી 12 ચોકુ ચોકુ 16 4 પંચા 20 4 છમ 24 4 સિત્તા 28 4 ઇઠા 32 4 નવા 36 4 ધ્યાન 40 પણ 40 વડે ભાગ ચાલે નહીં તો 4 9 36 નીચે એક સંખ્યા શૂન્ય ઉપર શૂન્ય અને કરવાની બાદબાકી 2 6
सात आठ ने नौ त्रण हवे बत्रीस वध्या ऊपर प्लस हवे चार ना घड़िया में बत्रीस वड़े भाग चलाव होय तो चार ने कितला वड़े गुणवाना आठ वड़े आठ चौक बत्रीस शेष कितनी वधी शून्य तो अहीं सौ प्लस नेव प्लस आठ इतने के आठ नौ एक एक सौ अठाणु शू आप जवाब शू आप जवाब एवी रीते दाखला नंबर त्रण बे संख्या ध्यान में लैसु पंदर एका पंदर पंदर दू त्रीस पाछळ एक संख्या तो अहीं शून्य ने ऊपर पण शून्य बाद बाकी करिए पांच शून्य चार माथी त्रण जाए तो एक हवे आवशे अहीं प्लस हवे आपणे पंदर नो घड़ियो वळीशु के पंदर एका पंदर पंदर दू त्रीस पंदर तरी पिस्तालीस पंदर चौक साठ पंदर पंचा पंचोतेर पंदर छ नेव पंदर सीता एक सौ पांच तो पंदर सीता एक सौ पांच शेष वधी शून्य अने जवाब शु आव्यो वीस प्लस सात एटले के सत्यावीस शु जवाब आव्यो आपणो जवाब वीस प्लस सात एटले के सत्यावीस एवी रीते आपणे आगळनो दाखलो गणीशुं बार नो बार एका बार बार दू चौवीस बार तरी छत्रीस बार चौक अड़तालीस बार पंचा साठ बार पंचा साठ नीचे एक संख्या तो शून्य ऊपर पण शून्य करिए बाद बाकी चार आठ अने छ माथी छ जाए तो शून्य हवे आव्या चौर्यासी ऊपर आवशे प्लस नी निशानी हवे बार पंचा साठ हवे बार गुणिया छ करिए छ दू बार नो रगड़ो वधी एक छ ने एक सात એવી રીતે જો બોતેર આવ્યા હવે કરીશું બાર ગુણ્યા સાત સાત દુ ચૌદ નો ચોગડો વધી એક સાત ને એક આઠ એટલે કે બાર ને આપણે સાત વડે ગુણીએ તો કેટલા આવશે ચોર્યાસી બાર સીતા શું મળ્યું ચોર્યાસી શેષ આવી શૂન્ય પચાસ પ્લસ સાત બરાબર સત્તાવન તો આપણને શું મળી ગયો આપણો જવાબ આવી રીતને જો આપણને કોઈ ભાગાકાર આપવામાં આવે તો આપણને આ રીતના ભાગાકાર પણ આવડવા જોઈએ આપણે એને ધ્યાનથી આપણે એને ગણીને એના જવાબ લાવવાના આનાથી નવું આપણે આગળના વિડીયોમાં શીખીશું